આ તરફ વાત કરી રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલમાં ઇફકોના દેશના સૌ પ્રથમ નેનો ડીએપી સંયંત્રનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે એટલે કે આજરોજ ગાંધીનગર કલોલની મુલાકાતે પહોંચ્યા. જેમાં કલોલ ઇફકોના પ્લાન્ટમાં વધુ એક ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં નવા બનેલા નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે નેનો ડીએપીના ઉપયોગથી ખેતીના પાક સુરક્ષિત રહે છે અને પ્લાન્ટ કાર્યરત થતાં ગુજરાત સહિતના ખેડૂતોને લાભ થશે. દેશભરના ખેડૂતોને નિયમિત નેનો ડીએપી ખાતર મળી રહેશે. નેનો ડીએપી પ્લાન્ટનું આજરોજ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દેશભરના ખેડૂતોને આ ખાતર હવે મળી રહેશે, તેનાથી અનેક ફાયદાઓ પણ છે. મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે કલોલ ખાતે આજરોજ નેનો ડીએપી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્લાન્ટ કાર્યરત થતાં ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતોને તેનો લાભ મળી રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી કે જેમણે ગાંધીનગરના કલોલ ખાતે આજરોજ મુલાકાત કરી હતી અને નેનો ડીએપી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમની સાથે અનેક લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. ગુજરાત સહિત જ્યારે આ નેનો ડીએપી પ્લાન્ટનો લાભ સૌ કોઈ ખેડૂતોને મળવાનો છે, ત્યારે આજરોજ તેનું ઉદ્ઘાટન. ઓનલાઈન પર સંવાદદાતા અરુણ શાહ જોડાયા છે. અરુણ, આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી નેનો ડીએપી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનો આવનારા સમયમાં તમામ ખેડૂતોને લાભ મળી રહેશે. ફાલ્ગુની, ચોક્કસ રીતે કહી શકાય કે અમિત શાહ જયારે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, મહત્વપૂર્ણ સવારે માણસા ખાતે જે સ્પોર્ટ્સ સંકુલ હતું તેનું ખાતમુહૂર્ત વિધિ કર્યા બાદ હાલના તબક્કે તેઓ કલોલ ઇફકો પ્લાન્ટમાં આવી પહોંચ્યા છે. નેનો ડીએપી જે પ્લાન્ટ છે તેનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે. તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા છે. મહત્વપૂર્ણ છે કે આ નેનો ડીએપી એ ખાતર એક પ્રકારનું ખાતર છે, જે છંટકાવ કરવા જે છંટકાવ ખાતર જે પાક થયા હોય તેના પર છંટકાવ કરવા માટે ખૂબ જ ઉપયોગી અને ખાસ કરીને ખેડૂતોના લાભાર્થ છે તે ઉપયોગી સાબિત થશે. મહત્વપૂર્ણ રીતે તેની જે કિંમત છે એ પણ વ્યાજબી કિંમત રાખવામાં આવી છે, પરિણામે ખેડૂતોને તેની દ્રષ્ટિએ આર્થિક ફાયદો પણ થવાની શક્યતા વધુ છે. તેઓ ખેડૂતોએ પોતે જ્યારે TV13 દ્વારા ખેડૂતોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા તેમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ઇફકો નેનો ડીએપી ખેડૂતો માટે ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે. અત્યારે હાલના તબક્કે જે કહી શકાય કે જે જંતુ દવાઓ આવે છે તેનાથી પાકને જે સંરક્ષણ મળવું જોઈએ એ પાકને સંરક્ષણ પણ આ નેનો ડીએપી ના માધ્યમથી મળી શકશે એવો વિશ્વાસ પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. પરિણામે કહી શકાય કે ન માત્ર ગુજરાત જ પરંતુ સમગ્ર દેશના ખેડૂતો માટે આ નેનો ડીએપી પ્લાન્ટ એ લાભદાયી પુરવાર થશે. ફાલ્ગુની, અરુણ, અત્યાર સુધી ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ જે સેવવામાં આવી રહી હતી, જીવાતો પડવાની જે સમસ્યાઓ હતી, તેનાથી લાગી રહ્યું છે કે નેનો ડીએપી થી ફાયદો થશે? કહી શકાય કે અત્યાર સુધીના જે પ્લાન્ટમાં જે તેમાં જંતુનાશક દવાઓ તેમજ જે ડુપ્લિકેટ દવાઓનો બી ઉપયોગ કરવામાં આવતો હતો ને તેના કારણે ખેડૂતોના પાકને સામે આર્થિક મોટું નુકસાન જે ખેડૂતોને થતું હતું તે હાલના તબક્કે નેનો ડીએપી પ્લાન્ટના ઉદઘાટનના કારણે હવે તેનો સીધો લાભ ખેડૂતોને પુરવાર થયો. એટલે પાકનું જે સંરક્ષણ છે એ પાક સંરક્ષિત રહેવાનો હોવાથી ચોક્કસ રીતે કહી શકાય કે અગાઉના જે ખાતરો હતા તેના કરતા આ ખાતર ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે. ફાલ્ગુની જી, બિલકુલ. અરુણ, આજરોજ તો કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી કલોલ ખાતે મુલાકાત લેવામાં આવી છે, પણ તેઓ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમના કયા વિવિધ કાર્યક્રમો રહેશે? મહત્વપૂર્ણ રીતે અત્યારે હાલના તબક્કે તેઓ કલોલ નેનો ડીએપી પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે મોજૂદ છે. તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ સામેલ થયા છે. આ ઉપરાંત જોઈએ તો હવે પછી તેઓનો જે કાર્યક્રમ છે તે હાલના તબક્કે જોઈએ તો તેમનો જે હવે પછીનો કાર્યક્રમ છે તે સાણંદ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે. મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં જે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ અમિત શાહ કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં સાણંદ વિધાનસભા વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે. પરિણામે કહી શકાય કે આગામી ચૂંટણીમાં
જે ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં હેટ્રિક કરવાનો સંકલ્પ ઉપરાંત 5 લાખની લીઝથી જીતવા માટેનો જે સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા માટે આ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે. બિલકુલ અરુણ, આભાર તમામ વિગતો બદલ. તો આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર કલોલ ખાતે નેનો ડીએપી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ એક પ્રકારનું ખાતર છે જેનો આવનારા સમયમાં સૌ કોઈ ખેડૂતોને લાભ મળી રહેશે. આ એક એવું ખાતર છે જેનાથી ખેડૂતોના પાક સુરક્ષિત રહેશે. અત્યાર સુધી જે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ, જીવાતો પડવાની જે ભીતિ તમામ ખેડૂતોની હતી તેનાથી લાભ મળી રહેશે.